我你来这么大啊，我把不急别死了，别死了。तो चम ही भरे बड़ा तो यार तार को बाबूजी मैं विचार छु के आ सुधी तो हमें छे त्या उधी तो तमारो ध्यान राखी पण हमें जता रही छु तो तमारो ध्यान कोण राखसे बेटा तारी बात साती छु खोटी नहीं जो मीन तारी मम्मी बेने तमारो केवी ते उशेर कर्यो छे तमारो ता सारू खवडायु छे સારું પહેરાવ્યું છે કોઈ દિવસ તમને લાફો માર્યો નહીં કોઈ દિવસ તમને રડવા દીધો નહીં બે દીકરીઓ તનીએ વા મોટી છે પણ અનીએ કોઈ દિવસ રડવા નહીં દીધી પછી ખંધોલા ઉપર બેસાડી બેસાડી અને હું તમને આખા ગામમાં ફર્યો છું કે મારી બે દીકરીઓ છે એટલે દીકરીઓ એટલે માને વાલો દીકરો અને બાપને વાલી દીકરી બાપને વાલી દીકરી હોય અને માને વાલો દીકરો હોય પણ મી તમારી દીકરી એ રીતના ઉછેરી છે કે ખંભા બિહારી બિહારી અને ઘોડો બની બનીને પણ મી તમને કોધો પર બિહારીનો ઢેચરે હેડ્યું છે એટલે બેટા જુઓ દીકરીની ફરજમાં શું આવો દીકરીની ફરજમાં એક આવો કે મા બાપનું નામ રોશન કરે પછી અત્યાર સુધી તો તમને મી મોટો કર્યો કોઈ લાફોય પણ માર્યો નથી બરાબર પછી તમારે ખાવું છે ખવડાવ્યું છે ઓઢવું હોય ઓઢાડ્યું છે પહેરવું હોય પહેરાવ્યું છે પણ હવે બેટા તમે ઉંમર લાયક થઈ ગયો છો અને તમારે બેને પહેણાવી દીધી છે પહેણાવી છે તો જીવનની અંદર કેવું જીવવું એ મહત્વની વસ્તુ છે કેટલું જીવ્યા એ મહત્વનું નથી જેવું જીવ્યા એ મહત્વનું છે જો બેટા હું જીવનમાં કોઈ દારો કોઈની અનિતિ નહીં કરી કોઈ દારો કોઈનો અનિતિનો પૈસો લાવીને તમને ખવડાવ્યો નહીં કે તમારામાં અનિતિ પેદા થાય પછી મેં કોઈનું ખરાબ નહીં તાક્યું એટલે તમારે કોઈનું ખરાબ તાકવાનું નહીં જેટલું તમે નીતિથી જીવશો એટલું ભગવાન તમારો રોટલો પણ આપશે અને ઓટલો પણ ભગવાન આપશે ભલે મેં તમારું ગરીબ ગરમ પહેણાવીશ પણ તમારા મા બાપની ઇજ્જત રાખવાની ફરજ તમારી દીકરીઓમાં હોય બાપનું સોગું ચાણો ઊંચું થાય ચાણો ઊંચું થાય દીકરી રાખે ત્યારે હા દીકરી આપ મેળાય દુઃખ પર સુખ પર સહન કર જેઠ હોય હાહરો હોય દિયર હોય કુટુંબનું હોય કોઈ પણ તમને બોલો બાઘ પણ તમારો કોઈ દાર અપશબ્દ બોલવાનો નહીં અપશબ્દ બોલશો તો તમને લોક એમ કહે છે કઈના બાપને કેની માને એવું શીખવા દીધી છે હે બેટા પછી બીજું તમારો કોઈ દિવસ કોઈ આપણા ખરાબ લક્ષણ ના હોવું જોઈએ જેમ કે આ સુધી તો નહીં જ પણ આ તો બેટા હારી જો હોય એટલે કોઈ નેચું બોલો કોઈ ઊંચું બોલો બધું બોલશે પણ તમારે એવી રીતે જીવન જીવવાનું કે મારે તમારા બાપનો કોઈ દારો નીચું નહીં જોવું પડે બાપુજી તમારે ઊંધું ના ગાલવું પડે બાપની એટલી ઇજ્જત રાખવાની દીકરી એમ ફરજ આવે અને બાપનું સોગું ચાણો ઊંચું રહે હા દીકરીના ભાવથી રે ઇજ્જતથી રે અને સાસુ સસરાને આજે હું તારો બાપ છું પણ તારો બાપ અત્યારે હું છું પણ તું હા હરજ્યા પછી બાપ તારો સસરો અને મા તારી સાસુ આ જીવનની અંદર જો આટલું રાખશો તો તમને કોઈ દાર દુઃખ આવશે નહીં અને માઈ તની જેવી સેવા કરી છે એવી જ તમારા સાસુ સસરાની પણ સેવા કરજો કોઈ ઊંચું નેચું બોલી જાય તને રી ચડી જાય ભલે તું બે દારા ના ખાતી તું બે દારા ખાતી નહીં તું બે દારા ખાતી નહીં પણ કોઈ તારું હાહાડા કોઈ તારો અપશબ્દ ના બોલતી બેટા તારા કાકાજી ના બોલતી તારા દિયોનો પણ આપણા ભાઈ જેવો રાખજે બેટા અને જીવનની અંદર એવું જીવજો કે જીવન મારા પપ્પાએ મને શીખવાડ્યું છે એવું જીવન હું જીવું છું બાળકો થશે
પણ તમે તમારી જિંદગીમાં કોઈ દારો અભાવ લાવતી નહીં, કે કોઈ દારો ગમે તેવું દુઃખ પડી જાય તો ચલો હું ઓમ કરી નાખું, હું મરી જાઉં, મને દુઃખ પડ્યું છે, આવો કોઈ દાર વિચાર જીવનની અંદર લાવવાનો નહીં. જીવન એવું જીવો કે તમારા પપ્પા જીવ્યા છે અને તમારો આવી શીખોમાં નહેલો છો, તારથી મેં આપી છે, તમારો ઉછેર એવી રીતે કર્યો છે. મેં ઉછેર કેવી રીતે કર્યો છે બેટા? કે જો બેટા આ કોઈ દુઃખ પડો તો કોઈ દારો ડરવું નહીં, અને સુખ બારીને કોઈ દાર હસવું નહીં, અને આપણા પાસે ગમે તેટલી મિલકત થઈ જાય તો એહસાન તેસા કોઈ દાર કરવા નહીં. પરમાત્માને યાદ રાખવું, કોને? પરમાત્માને, કે હે પરમાત્મા, અમારા પપ્પાની જે શીખોમણ છે એટલી અમારી શીખોમણ અમારા ગોઠી બોધી છે, અને અમે એવી રીતે જીવીશું કે અમારા પાસે પૈસો હશે તોય ખુશી, નહીં હોય તોય ખુશી. અને જીવનની અંદર પતિ એ પરમેશ્વર છે બેટા, આપણો એક પતિ એ પરમેશ્વર છે. આપણા એ પરમેશ્વરને એવી રીતે જીવનમાં એ બોલ બાઘ, પણ એમને એવી રીતે પ્રેમથી વારવાના, જબડાઈથી. અને જો જબડાઈથી વારશો તો શું થશે? દુઃખ પડશે. હા, પછી તમને એ ક્રોધિ આવીને મારીને જુડીને એવું કોઈ દાર થવું જોવો? પણ જીવનમાં એવું થવું જોવો કે ભલે ગમે તેટલા કંટાઈ ના આવ્યા હોય તો પેલું એમને પોણી આલજો બેટા. પછી થાચીને આવ્યા હોય, કોઈ ગમે તે મજૂરી કરીને નોકરી કરીને આવ્યા હોય તો એમને પ્રેમથી પોણી પોણી આલીને બેહાડીને, અને એમને સારી રીતે ભોજન જમાડજો, એમને સારો કપડો પણ એમને ધોઈને આપજો, એટલે તમારી બે ઇજ્જતી ના થાય, મારી ના થાય કે એની માએ કે એના બાપને કોઈ શીખવાડ્યું નહીં. એટલે જીવનની અંદર આ બહુ ખાસ રાખજો બેટા. હા બેટા, અને તમે જો જીવનમાં સારું જીવશો તો મને પણ જીવનમાં મોત સારું આવશે. મને મોતમાં પણ મને એમ નહીં લાગે મને મોત આવ્યું છે. જો બે તારા ભાઈ છે એમને પણ એ જ શીખવામણ આપી છે. એટલે જીવનની અંદર એવું સુખ કે જીવનની અંદર આપણને કોઈને ના આલી હોય, એક બાપને જ આલી હોય. આર્ય સુખ, રૂપિયાથી હું સુખ માનતો કશાથી સુખ માનતો ને, શરીરે સુખે માનું છું હું. અને સુખ એટલે આપણે એક ગમે તેટલી રીચળ ભાગ્ય બોલીએ પણ ખાઈ લેજો, પહેલાં જો ખાશો નહીં તો પગ હેડશી નહીં. ખાવામાં એવું ખાજો શુદ્ધ વસ્તુ, કે આપણે જેથી કરીને આપણે ગહેડાથી એ, જો તારા પપ્પાને કેટલો વર્ષ થયો? 55 વર્ષ થયો. કેટલો? 55 વર્ષ થયો. પણ જો તારા પપ્પાની શરીર જેવું છે, સરલાલ ટોમેટા જેવું હે બેટા, એટલે મારી છોરી જિંદગીમાં એવું જીવજો બેટા. શું કીધું? મા બાપની આબરૂ ના જાય. તમે તે તારો શૂટિંગ ઉતારજો, પિક્ચર ઉતારજો, ગમે તો જજો, પણ બાપની આબરૂ રાખજો મારી છોરી. મારી પાઘડીની લાજ રાખજો મારી છોરીઓ. તમે મારી છોરીઓ નહીં, મારા દીકરા છો. મિત્રો, તમે જોયું કે અમારા બાપુજીએ અમને કેવા સંસ્કાર આપ્યા છે, અને અમે ક્યારે બી અમારા બાપુજીના સંસ્કાર લાજ્યા નથી. એમ અમે બી એવી જ અપેક્ષા રાખીએ છીએ તમારી પાસેથી, કે હું હરેક દીકરીઓને એક જ વાત કહીશ કે ક્યારે બી મા બાપને દુઃખ થાય ને એવું કામ ક્યારે બી ના કરો. અને હા, જે બાપ ને મા કહેતા હોય ને એ આપણા સારા માટે કહેતા હોય છે, તો એને ના તો દુઃખ લગાડો, બલ્કિ એ જે કહે છે એ કરો. તો એમને બી એમ થશે કે નહીં, જેને અમે એટલા નાનેથી એટલા મોટા કર્યા છે ને એ અમારામાં છે. એટલે હું એટલું જ કહીશ કે મા બાપનું કહેલું કરો, મા બાપને દુઃખ થાય એવા કામ ક્યારે બી ના કરશો, બસ આટલું મારું માનો એ બહુ છે. અને હા, મા બાપનું તો પહેલું માનું, કેમ કે ભગવાનને પણ જન્મ લેવા માની જરૂર પડી હતી. તો મારી બેન કેસરનું જે બોલેલું યાદ રાખજો, અને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને આવાના આવા વિડીયો અમે તમારા માટે ખાસ લાવતા રહીશું, તો એમને થોડુંક ધ્યાન આપતું રહેવાનું. જય માતા, જય માતા.